મારું સંસ્કૃતિગીરી નાની ઉંમરમાં વેરાક લાગી ગઈ ભાઈ આપણાને વેરાક લાગે એટલે આપણને સારું લાગે ઉમંગ આવે આ સારું છે જીવન અમારું આપના માતા પિતાએ આપને અનુમતિ આપેલી કે તમારી રીતે તમે આ જીવનમાં આવ્યા માતા પિતા તો છે જ નહીં માતા પિતાનો ગંગારતી જ નહીં જે છે એ આ જ છે મારે તો એ ગુરુ છે મારા જે છે આશ્રમ ઉપર રહું છું 300-400 કૂતરાની સેવા કરી રહી છું 30 બલાડીઓ છે गुरु नी सेवा करवानी हवे कई छोड़ी ने नहीं जवानू कई जवानू हवे आ गुरु जे छे ए ज छे मारे तो પાટડી સુરેન્દ્રનગર અત્યારે રહેવાનું પાટડી આશ્રમ કયો નંબર જુનાગઢ પાઠક નગર જુનાગઢ પાઠક નગર આશ્રમ કેટલામાં ધોરણમાં બી આ 9 આપ જોઈ શકો છો કે નાના મહાત્મા સાધુઓ પણ છે ખૂબ નાની ઉંમર છે જેમની એમની સાથે થોડી વાતચીત કરીએ કે બે આ વૈરાગનો માર્ગ છે સંતોનો માર્ગ છે તેમાં કેવી રીતે તેઓ આવ્યા તેનું નામ અને પરિચય મેળવવાનો દર્શક મિત્રો પ્રયત્ન કરીએ શામગીરી શામગીરી ગામ અને તાલુકો જિલ્લો ગામ જાલણસર જાલણસર જુનાગઢ જુનાગઢ જિલ્લો જુનાગઢ કયા આશ્રમમાં રહો છો અત્યારે અમે મહાદેવ ને હનુમાનજી ના આશ્રમ સાધુ જીવનમાં કેવી રીતે આવું અમને હે ને મારા મમ્મી પપ્પા માનતા રાખી હતી તમે દીકરા થાય ને તો કે અમે ચડાઈ દઈ મારા ગુરુજી કીધું તે ચડાવ્યો તો મારા ગુરુજી ચડાવી દીધા ધોળા ઉપર મમ્મી પપ્પા ની માનતા હતી હા એટલે તમે કેટલા ભાઈઓ કુલ તૈન તૈન એ કે તમે માનતા જ મમ્મી પપ્પા ની તમે એમને એમ કીધું કે મારા દીકરા થાય ને તમે એક દીકરો ચડાઈ છે બે ભાઈ ના ઘરે એક મને ચડાવ્યો મોટો થઈને શું કરવું છે મોટું થઈને મોટો સાધુ માં જવાનું છે કઈ રીતે સેવા કરવી ભગવાન ની સેવા કરવાની ગુરુજી ની બીજા સાધુ છે બાળ સાધુ તેના પરિચય તેનો પરિચય પણ મેળવવાનો આપણે પ્રયત્ન કરીએ ગામ તાલુકો જિલ્લો જાલણસર ગામ છે જુનાગઢ જિલ્લો છે અને મહાદેવનું અને હનુમાનજીનું મારું નામ છે ભવનગીરી મારું નામ છે બરોબર મારું ગુરુનું નામ મેને લીલાગીરી માઈ અને મને દાનમાં આપ્યો છે મોટો થઈને શું કરવું મોટો થઈને સાધુ જ બનવું કેટલામાં ધોરણ અભ્યાસ કરો આ બીજામાં આપ કેટલામાં ધોરણમાં અભ્યાસ કરો બીજામાં